ગત 18 એપ્રિલના જોડિયા પંથકના તારાણા ગામની સીમમાં રાત્રિના સમયે એક હોટલમાં તસ્કરોએ લૂંટ કરી હતી. દરમિયાન હોટલ સંચાલક ભૂપેન્દ્રસિંહ જાડેજા સાથે ઘર્ષણ થતાં તેમના પર હુમલો કરવામાં આવતા તેમનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડ્યા છે. આ પ્રકરણમાં જામનગરના અસલમ ફરીદ કક્કલ અને જતીન અશોક ભટ્ટીને પોલીસે ઝડપી લીધા છે. ઝડપી કાર્યવાહી બદલ જામનગર SPએ સંલગ્ન પોલીસકર્મીઓને રોકડ ઇનામ તથા એપ્રિશિએશન લેટર આપવાની ઘોષણા કરી છે. જામનગરના જોડિયા પોલીસ ખાતે છેલ્લા અઠવાડિયામાં એક મર્ડરનો વિથ લૂંટ બનાવ બન્યો હતો અને આ બનાવ જે છે અનડિટેક્ટ હતો. તો હું LCBના PI લગારિયા અને PSI કરમઠા અને LCBની આખી ટીમ અને જોડિયા પોલીસ સ્ટેશનના PSI ઝાલા હું બધાને ધન્યવાદ જ્ઞાપિત કરું છું કે એ બહુ સારી રીતે મહેનત કરી અને ઝડપથી જે આ ગુનો છે આનો અને ડિટેક્ટ કર્યો છે. જોડિયા પોલીસ સ્ટેશનમાં જે મર્ડરનો બનાવ બન્યો હતો આ બનાવની જે ટૂંકી વિગત છે આ એવી છે કે ત્યાં મોમાઈ કરપા કરીને અને જે તારાણા ગામ છે ત્યાં એક નાનકડો સો હોટલ જેવી એક દુકાન છે અને આ દુકાનમાં જે મરણ જનાર હતા આ પોતે આ દુકાનમાં કામ કરતા હતા અને રાત્રિના સમયમાં બે લોકો આવી અને આને દુકાનમાં ચોરીની જ્યારે કોશિશ કરી હતી ત્યારે આની જે મરણ જનાર છે આની ઊંઘ થી એ ઉઠતા આને સાથે ઘર્ષણ થયો હતો અને ડ્યુરિંગ ઘર્ષણમાં એ લોકો આનો મર્ડર કરી દીધો. જે બે આરોપી છે અમે એકનું નામ છે અસલમ ફરીદભાઈ કક્કલ જે જામનગરમાં ધારાનગર 1 રહે છે અને બીજા જે આરોપી છે આનું નામ છે જતીનભાઈ અશોકભાઈ ભટ્ટી એ મચ્છરનગર જામનગરના રહેવાસી છે. જે બંને આરોપી છે આ બંને આરોપીનો જે ઇતિહાસ જે પૂર્વનો જે ઇતિહાસ છે એ ઘણો ગુનાહિત ઇતિહાસ છે અને આ ઉપર જે પહેલાં પણ ઘણા બધા ગુના દાખલ થયેલા છે. જે આરોપી નંબર 1 અસલમ ફરીદભાઈ જે કક્કલ છે આ ઉપર પહેલાં 2 ગુના જે છે ચોરીના દાખલ થયેલા છે 379ના અને 1 ગુનો GP Act 135નો એવો દાખલ છે. અને જતીનભાઈ અશોકભાઈ છે આ ઉપર પણ પહેલાં 1 ચોરીનો ગુનો દાખલ થયેલો છે. અત્યારે જે આ બંનેને પકડ્યા પછી જે નવા ગુના જે ડિટેક્ટ થયા છે આમે પણ આ લોકો જે બે ગુના છે એ 392 યાની લૂંટના 2 ગુના છે અને 1 બાઇક ચોરીનો ગુનો પણ છે. તો એ લોકો જે છે એ આનો ગુનાહિત ઇતિહાસ છે અને જે મરણ જનાર છે આની દુકાનમાં એ લોકો રાત્રિમાં લૂંટ કરવાના ચોરી કરવાના હતા ઈરાદાથી ઘૂસ્યા હતા અને ઘૂસ્યા પછી આનો જે દુકાનનો માલિક છે આને જોડે ઘર્ષણ થયો અને આનો એ લોકો મર્ડર કરી નાખ્યો. અમે એ 2 લોકો છે અને અમે બધી જે ટેકનિકલ રીતે અને બધા જે હ્યુમન ઇન્ટ છે આથી અમને જે વસ્તુ મળી છે આથી એ 2 મેન આરોપી છે અને આગળની અમે જે આખી તપાસ છે અમે જે ચાલુ છે અને હું જે આપણા DYSP જે ગ્રામ્ય દેવતા છે આને પણ હું ધન્યવાદ માનું છું કે એ બહુ સરસ રીતે બધી જે ટીમ છે અને એ જે ટીમના રૂપમાં કામ કરાવીને અને બહુ ઝડપથી જે એટલો ગંભીર અને એટલો સિરિયસ ગુનો હતો આનો ઉકેલ લાવે છે. જે આખી ટીમ આ જે પૂરો ગુના છે આનો ઉકેલ કરવામાં આવેલી છે આ ટીમને આપણે હું 5,000 રૂપિયાનો જે ઇનામ છે એ હું બધાને આપું છું અને બધાને એપ્રિશિએશન લેટર પણ મળશે અને એટલી સરસ કામગીરી એ કરી છે અને હું એવી પણ અપેક્ષા રાખું છું કે એટલો સરસ કામગીરી એ આગળ પણ કરશે. જોડિયા પંથકના લૂંટ અને હત્યાના પ્રકરણમાં પોલીસે ગણતરીના દિવસોમાં બંને આરોપીને ઝડપી લીધા છે અને રોકડ પુરસ્કાર મેળવી વાહવાહી પણ મેળવી છે. પરંતુ જામનગરમાં રાજપાર્ક પાસે વૃદ્ધને ટિફિન આપવા ગયેલ તરુણીના હત્યાના આરોપી ટ્રક ડ્રાઈવરને પોલીસ હજી સુધી પકડી શકી નથી ત્યારે આ કેસ પોલીસ માટે પડકારરૂપ બની રહ્યો છે એમ કહી શકાય. ઉલ્લેખનીય છે કે તરુણની હત્યાના બનાવના જ સમયગાળામાં વકીલ હારૂન પાલેજાની હત્યા થઈ હતી જેમાં સાયચા ગેંગ સહિત 15 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને 15 પૈકીના 14 આરોપી પોલીસે ઝડપી લીધા છે. પરંતુ તરુણીના હત્યારાને પકડવામાં હજુ સુધી સફળતા કેમ મળી નથી એ સવાલ ઉદ્ભવી રહ્યો છે.
પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થયા પછી રાજપૂત સમાજ હવે તેના વિરોધમાં લોકશાહી ઢબે જંગે ચડ્યો છે. ચૂંટણીમાં સત્તા પક્ષને પરચો આપવાના સંકલ્પ સાથે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ગુજરાતમાં મતદાનના દિવસ 7 મે સુધી ગામે ગામ રાજપૂત મહિલાઓ પ્રતિક ઉપવાસ કરશે. જામનગરમાં પણ મહિલાઓએ આજથી ઉપવાસ આરંભ કર્યા હતા. ઉપરાંત આજે જામનગરમાં યોજાયેલ બેઠકમાં ફરીથી રૂપાલાના વિરોધનો શંખનાદ કરવામાં આવ્યો હતો. આજની બેઠકમાં ક્ષત્રિય સેનાના રાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજા, સંકલન સમિતિ ચેરમેન ગોઉભા જાડેજા દાદા, કરણી સેનાના દોલુભા જાડેજા, રાજપૂત સમાજ ઉપપ્રમુખ નવલસિંહ જાડેજા, પૂર્વ સેક્રેટરી ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો તથા સમાજના લોકો જોડાયા હતા અને આગામી રણનીતિની ચર્ચા કરી હતી. આગળની રણનીતિ આપણે અત્યારે જોઈ કે દરેક જિલ્લાની અંદર જિલ્લાની સમિતિ એક પ્રમુખ અને 10 સભ્યો, દરેક તાલુકાની એક સમિતિ એક પ્રમુખ અને 10 સભ્યો, દરેક ગામની અંદર એક સમિતિ 10 સભ્યો અને એક પ્રમુખ, શહેર હોય તો શહેરની અંદર 18 વોર્ડ છે રાજકોટમાં અમારે, તો 18 પ્રમુખ અને 18 વોર્ડમાં 10 ની 11 ની સમિતિ, 18 વોર્ડમાં ઓફિસનું ઉદ્ઘાટન આજે થઈ ગયું અને દરેક વોર્ડમાં ઓફિસ ખોલવામાં આવશે. અને આજ તમારી નજર સમક્ષ આપ જોવો છો કે જામનગરની અંદર જે આપ રોષ જોવો છો, જેમ અમારી રાજપૂતાણીઓ રોડ સુધી આવવું પડ્યું એ ઇતિહાસમાં પહેલો દાખલો છે. તો આવી ભારે લેખની જેવી સ્થિતિમાં જે મેં લાખોનું સંમેલન કર્યું ત્યારે પણ વાત સરકારે અમારી સાંભળી નથી. અમારા મંત્રીઓ અને પૂર્વ મંત્રીઓ બાર મંત્રીઓ સરકારને મળ્યા ત્યારે પણ વાત સાંભળી નથી. એ લોકો અમને મનાવવા માટે આવ્યા ત્યારે અમારો પ્રશ્નનો જવાબ એક જ હતો કે આ ક્ષત્રિય સમાજની માંગ છે, ક્ષત્રિય સમાજનો રોગ છે અને આ ચૂલા સુધીનો રોગ છે. એક ચૂલો એવો નથી કે ક્ષત્રિય અને રાજપૂતાણીમાં રોષ ના હોય. એટલે અમે ત્યારે પણ એમને એમ કહ્યું છે કે તમે રૂપાલા સાહેબને સમજાવો, ક્ષત્રિય સમાજને સમજાવવાનો નથી. એક રૂપાલા સાહેબ માટે તમે સમગ્ર ક્ષત્રિય સમાજનો રોષ છે એ સહન કરવા તૈયાર છો, ભાજપને આટલું નુકસાન જાય તો પણ તમારી તૈયારી છે, તો પછી અમારે અમારી તૈયારી તો કરવી જ જોઈએ. એટલે અમે ગામ સુધી, તાલુકા, શહેર અને જિલ્લા સુધી સંગઠનની રચના કરી નાખી છે. જેમ કે જામનગરમાં 24 તારીખથી 2 તારીખ સુધી રથ ભરવાનો છે. એ રથ દ્વારકાધીશના મંદિરેથી નીકળશે અને દ્વારકાધીશની જય બોલાવી અને ત્યાંથી શ્રી ગણેશાઈ કરશે. એ રથનું નામ અમારું હશે ધર્મ રથ. એ ધર્મરથને કોઈ અટકાવી ન શકે અને એ ધર્મરથ સંદેશો લઈને જશે ગામે ગામ, 18 વર્ષને સાથે રાખી. અને યુવાનોને પણ મેં કીધું છે, યુવાનોને અમે ભવાનીના સ્લોગન આપ્યા છે, કાયદાની મર્યાદામાં આંદોલન કરવાનું છે, બૌદ્ધિક રીતે કરવાનું છે. સરકારી મિલકત એટલે આપણી મિલકત, કોઈ મિલકતને નુકસાન કરવાનું નથી. કોઈ મેસેજ આવે, ખોટા મેસેજ આવે, હવા આવે, ઘણી વાર મીડિયામાં કહેવામાં આવતું હોય છે કે સમાજના બે ભાગ પડી ગયા. મેં ચેલેન્જ કરી છે કે બે ભાગની વાત તો સાઈડમાં રહી, ખાલી એક જ નામ આપો, એક જ નામ આપો તો પણ હું આપને સ્વીકારી અને હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ. પણ જવાબ નથી. બીજી એવી અફવા ફેલાવવામાં આવે છે કે આમાં કોઈ બે બહેનોએ પૈસા લઈ લીધા છે, બે ભાઈઓએ પૈસા લઈ લીધા છે, એક પોલીસ અધિકારીએ લઈ લીધા છે. જો એ વાત સત્ય હોય તો પાંચેયના નામ આપો અને પાંચેયને પડતો બતાવી દેવું. આ ક્ષત્રિય સમાજમાં અત્યારે એટલો રોગ છે, આ અગ્નિકુંડમાં હોમાઈ જાય અત્યારે. એક પણ ક્ષત્રિય એવો નથી કે જેનું ક્ષત્રિય ગૌરવ જે છે, તમે ઇતિહાસમાં નહીં કોઈ આંદોલન આવું નહીં જોયું 75 વર્ષમાં. અને અમારું પણ આંદોલન શાંતિપૂર્ણ, ધૈર્યપૂર્વક, બરાબર છે, અને શાંતિનો સંદેશો આપ્યો છે. અમારા યુવાનો આગ બબૂલા થાય તો પણ અમે પ્રતિજ્ઞા લેવાની છે. સંકલન સમિતિ છે, એનું કામ સંકલન કરવાનું છે, એને ક્ષત્રિય સમાજને વાચા આપવાની છે. ક્ષત્રિય સમાજની જે વાચા છે, જે દુઃખ છે, દર્દ છે, પીડા છે, જે આ ટિપ્પણી વિશેની, બરાબર છે, એ રજૂ કરવાની છે. એ બધું અમે 22 દિવસથી કરતા હતા, 22 દિવસ સુધી 22 તારીખે, પણ અમને એનું સમર્થન મળ્યું નથી અને એનો જવાબ મળ્યો નથી. એટલે સમગ્ર ક્ષત્રિય સમાજ રોષે ભરાણો છે અને ભાજપ વિરુદ્ધ ચોક્કસ મતદાન કરશે. એ તમને 7 તારીખે પેટી બચાવશે. અને પેટી છે ને, અમે યુવાનોને કીધું છે કે બેટી બચાવી હોય તો પેટી છલકાવી દેજો. પેટી ઈજ પરચો છે. પરસોત્તમભાઈને ખ્યાલ આવે કે આ ટિપ્પણીથી શું થયું, એને ખરેખર એની ઉમેદવારી ખેલદલીથી પાછી ખેંચી લેવી જોઈએ. કે ક્ષત્રિય સમાજમાં આટલો રોષ હોય, મેં રાજપૂતાણીને આવી ટિપ્પણી કરી છે અને સરકાર પાછું ન ખેંચે તો પોતે ખેંચવું જોઈએ. પણ સ્વાર્થી અને લાલચું સત્તાના ભૂખ્યા, બરાબર છે, એને ન કર્યું અને ભાજપ સરકારની પથારી ફેરવી અને ક્ષત્રિય સમાજનો રોષ છે, બરાબર છે,
એ રોષ અને પરચો આપશે. બિલકુલ નહીં, જામનગર માં નથી કરી, રાજકોટ આવ્યા હતા. રાજકોટ ક્ષત્રિય સમાજ ના આગેવાન હતા, જે ભાઈ ભાજપના હોદ્દેદારો હતા એ હતા. તો આજે મેં મીડિયામાં રાજકોટ કીધું છે કે મને એક ક્ષત્રિય નું નામ આપો, એક ક્ષત્રિય કે જે હોદ્દો નથી અને આઠ જણા ગયા છે કે એક જ ગયો છે, તો એનો જવાબ હું તમને ચોક્કસપણે આપીશ અને જે સત્ય હશે એ જ આપીશ. મહિલાઓના પ્રતિક ઉપવાસ ચાલુ છે. અમારે રાજકોટમાં તો એક બી બહેનો ને કીધું હતું, પણ મીડિયા આવ્યા હતા સવારે ઇન્ટરવ્યુ લેવા, સો ઉપર બહેનો બેઠા છે, તો કેટલો રોષ હશે. અમે બહેનો ને 20 ને કહી છી અને 100 આવે છે. જામનગર માં પણ આજે ઉપવાસ ઉપર બેઠા અને આ ઉપવાસ અમારો 7 તારીખ સુધી જશે. જે બહેનો ઉપવાસ ઉપર બેઠા છે ને એનું આમ વાઇબ્રેશન અમને મળે છે, અને અમને કઈ થાય છે કે મારી બહેનોને ઉપવાસ કરવો પડે. ક્ષત્રિય સમાજ રોષે એટલો છે કે બહેનોને રોડ ઉપર રસ્તા ઉપર આવવું પડ્યું, શરમ આવી જોઈએ અમને. એટલે બહેનો ઘણી વાર સ્ટેટમેન્ટ આપતા હોય છે ને, ત્યારે મારે કેવું પડે છે કે ભાઈઓએ લડાઈ લડવાની હોય બહેનો, તમે ઘર હાથવીને બેહો, બરાબર છે. કેસરિયા કરવા અમે નીકળ્યા છીએ, તમે કેસરિયા કરશું શાંતિપૂર્ણ ધૈર્યપૂર્વક અને કાયદાની મર્યાદામાં રહી. અમારે કોઈ સાથે વાંધો નથી, બરાબર છે. પોલીસ સાથે ઘર્ષણ કરી અમે બીજા પાટે ગાડી ચલાવવા માંગતા નથી. અમારો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે, ખાલી પરસોત્તમ ભાઈને હરાવવાનો નહીં, સમગ્ર 26 સીટ ઉપર, બરાબર છે. આ સીટ તો અત્યારે હારે છે એમ જ માની લે ને, હું અગાઉ ભવિષ્યવાણી તમને કરી દઉં છું. આ મને યુવાનો ઉપર અને અહીંના સમાજ ઉપર, અમારા કરણી સેનાના શાંતુભા છે, બેડુભા છે, એ બધા એટલા બધા સક્રિય છે. કરણી સેના તો આપ જાણો છો કે 22 રાજ્યોમાં પથરાયેલી છે. તે કરણી સેના એટલે એ કરણી સેના કોણ છે? ક્ષત્રિય સમાજની છે. તો એનું એટલું લોહી ઉકળી ગયું હોય તો સમગ્ર ક્ષત્રિય ઘરે ઘરે જાગૃત થયો છે, અને આ રોષ છે એ રોષ સહન કરવાની તૈયારી રાખવાની છે. અત્યારે એ રણનીતિ નથી કરી, અત્યારે તો લોકસભાની વાત છે, પરસોત્તમ રૂપાલાની વાત છે. પણ ભવિષ્યમાં જો અન્યાય આવી રીતે થશે, બરાબર છે, તો અત્યારે ક્ષત્રિયને એક થવાનો મોકો મળ્યો છે, તો આ ક્ષત્રિય એક થઈ દરેક વખતે, બરાબર છે, સરકારમાં એનો અવાજ રજૂ કરશે. માનો કે અત્યારે એક પણ ટિકિટ નથી મળતી, બરાબર છે, તો આવતી વખતે ટિકિટ ના માગે તો શું કરવું એ અમે જેતે વખતે વિચારશું. પછી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, બરાબર છે. હા, મિનિસ્ટરમાં અત્યારે કોઈ નથી, હતા એને એક બેને પાડી દીધા. યુવાન નેતા આગળ આવતો હતો, બરાબર છે, તો એને પાડી દીધા. સરકારનું કામ એ કે એના ઉપર અવિશ્વાસ કોઈથી કરી જ ન શકાય. તમને વોટ્સએપ મેસેજ આવે તો મીડિયાને પણ વિનંતી કરું છું અને પ્રણામ કરું છું કે એવા મેસેજને તમે વાંચા ના આપતા, ઉલટાનો જવાબ તમે જ આપી દેજો કે આ કોઈ બને જ નહીં, અને છતાં તમને એવું લાગતું હોય તો મારી પાસેથી જવાબ લઈ લેજો. હું ભવાનીના સોગન ખાઈને સત્ય હશે જ જવાબ આપીશ. 50 વકીલો અત્યારે હાજર છે, વકીલો, ડોક્ટરો, બહેનો, નાની નાની દીકરીઓ, 2-3 ગામમાં તો નાની નાની દીકરીઓ ધૂન બોલાય છે. પરસોત્તમભાઈની હયાઈ કરી છે. નાના બાળકોને પણ અત્યારે એ ખ્યાલ આવી ગયો કે પરસોત્તમભાઈ આપણા વિશે આવું બોલ્યા. જો 5 વર્ષની 7 વર્ષની દીકરીને એને હયામાં હામ હોય, હે, તો અમારે તો ક્ષત્રિયના હૃદયમાં રામ છે. હે, અમારો તો પિતા પણ રામ છે, પિતા પણ અમારા કૃષ્ણ છે. અમે સૂર્યવંશી, ચંદ્રવંશી, અગ્નિવંશી છીએ. ક્ષત્રિયનો ધર્મ છે. અમે 18 સમાજને અમે કહેશું કે અમે જિંદગી આખી રક્ષણ પ્રજાનું કરતા આવ્યા છીએ. પ્રજાવત્સલ રાજા હતા. અમારું આ કેલેન્ડર આવે છે, વિક્રમ રાજા, વિશ્વસન સંત જે ચાલે છે, એ આ ભારત દેશનું નામ પડ્યું ભરત રાજા. એવા તો ભગવાન રામના પિતાથી ચાલુ કરું તો 2-3 દિવસ સુધી તમારી અમે બેહું તો નામ ન લેવું. એવા રાજા મહારાજા 24 તીર્થંકર કરો, બરાબર છે, જે જૈન સમાજ પૂજા કરે છે. એ જૈન સમાજ પણ કે છે કે અમે ક્ષત્રિયોની પૂજા કરીએ છીએ. તો અમે તો ભગવાનના દીકરા છીએ. અમારો અવાજ ના આવે અને પછી રામની પ્રતિષ્ઠા કરે, બરાબર છે, તો રામની પ્રતિષ્ઠા કરે તો રામ અમારા પિતા છે, તો પિતાના દીકરાનું તો ધ્યાન રાખો. એ પણ નથી રાખવું, એટલે આ તો દીકરી છે. રાજપત્રની વિશે આવું બોલવામાં આવે તો તમે એક બાજુ એમ કહો છો નારી શક્તિ જિંદાબાદ, આ નારી શક્તિનું અપમાન થાય છે, ચીરહરણ થાય છે, બરાબર છે. તો એ તમે જો ધ્યાનમાં ન લેતા હો તો તમારા કારણે રાજપૂત સમાજમાં આટલો રોષ ભભૂક્યો છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.